સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાણી ગામ ખાતે માંગરોળ તાલુકા કોંગ્રેસ લઘુમતી સેલની મળેલી બેઠકમાં નવા પ્રમુખ તરીકે સોયબ હાસિમ કોલીની વરણી કરવામાં આવી હતી. માંગરોળના કોસાણી ગામ ખાતે મળેલી કોંગ્રેસના લઘુમતી સમાજની બેઠકમાં તાલુકાના 46 ગામોના લઘુમતી સમાજના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નવનિયુક્ત તાલુકા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ સોયબ કોલીને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ સંજુભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. આજે કોસાણી ગામે લઘુમતી સેલના પ્રમુખ તરીકે નિમણૂક અને સોયબભાઈ નામ જે દરખાસ્ત મૂકવામાં આવી એના સિવાય બીજા કોઈની દરખાસ્ત અને જે કોસાણી યુવાન હોવાથી એ જે પાર્ટીનું જે કામ છે એ સક્રિય થઈને કામ કરશે અને આખા માંગરોળ તાલુકાને કોંગ્રેસને આગળ લઈ જવા માટે ગામડે ગામડે ફરીને એ સંગઠન મજબૂત થશે. સાથે સાથે એમની જ્યારે નમણ કરવામાં આવી ત્યારે દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા હતા. મુસ્લિમ સમાજના દરેક આગેવાનો ભેગા થઈ અમને સર્વસંમતિથી નામ જાહેર કરવામાં આવ્યું છે અને એની અંદર અમે પણ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું પણ હાજર હતો. મહામંત્રી તરીકે જોશીભાઈ હતા, બાબુભાઈ હતા, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે, એટલે એ રીતે સર્વસંમતિથી એમને બોલાવવામાં આવ્યા છે. જેમાં લઘુમતી તાલુકા લઘુમતી સેલના પ્રમુખ નમવા માટે મળી હતી, જેમાં એક જ નામ આવતા સોહેલ કોલી એક જ નામ આવતા બીજું કોઈ નામ આવતા એમને સભાનું મતે ઠરાવ પસાર કરવામાં આવે છે. સોહેબ હાસિમ કોલી, હું રહેવાસી કોસારીનો, આજે અમારા ગામના અંડરમાં માંગરોળ લઘુમતી સમાજના મુસ્લિમ સમાજના મિટિંગ રાખવામાં આવી હતી. ત્યાં લગભગ 46 ગામોના આગેવાનો બધા આવ્યા હતા. લોકોની સહમતિથી મારું નામ પ્રમુખ તરીકે માંગરોળ કોંગ્રેસ લઘુમતી સમાજના પ્રમુખ તરીકે મારું નામ નિમણૂક કરવામાં આવ્યું. ઇન્શાલ્લાહ એની જવાબદારી હું મારી જિમ્મેદારી નિભાવીશ અને ઇન્શાલ્લાહ તન મન ધનથી હું કામ કરીશ.